ચમકી તાવમાં બાળકોની મૃત્યુ બાદ રાજકોટમાં ફૂડ માર્કેટમાં લીચીની ગુણવત્તા અને જાળવણી અંગેનું ચેકિંગ હાથ ધરેલું હતું, જેમાં બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવેલો હતો. રાજકોટ હાલમાં બિહારના મુઝફ્ફર તથા આજુબાજુના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ, ચમકી, એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ રોગનો શિકાર બનેલા છે, જે થવા માટેનું એક સંભવિત કારણ લીચી હોવાનું શક્યતા દર્શાવેલું છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરની ફ્રૂટ માર્કેટમાં લીચીની ગુણવત્તા અને જાળવણી અંગેનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે ફ્રૂટ માર્કેટમાં લીચીની ગુણવત્તા અને જાળવણી અંગેનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ચેકિંગ દરમિયાન બિન આરોગ્યપ્રદ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. લીચી એ સામાન્ય રીતે મેથી જુલાઈ માસ દરમિયાન ઉત્તર ભારતીય રાજ્યમાં ઉત્પાદન થાય છે. લીચીની જાળવણી ઠંડા તાપમાને કરવી પડે છે, અન્યથા તુરંત જ બગડી જાય છે. ભારતના અમુક રાજ્યોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ નામનો રોગ બાળકોમાં જોવા મળે છે, કે જ્યાં એ લોકો ચમકી નામથી ઓળખે છે. આમાં બાળકોને તાવ આવે છે અને અકાળે મૃત્યુ થાય છે. આ અંગેનું જે એક શંકાસ્પદ રીઝન અથવા તો તારણ નીકળેલ છે કે આ રોગ થવાની શક્યતા લીચીથી હોઈ શકે, એ એક શંકાસ્પદ છે. તો આ માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લીચીનું ચકાસણી હાથ ધરેલ છે. લોકોમાં ગેરમાન્યતા ન પ્રવર્તે અને સારી લીચી શું છે અને લીચીનો ઉપયોગ ખાતી વખતે કઈ રીતે કરવો જોઈએ તે ખૂબ જ અગત્ય છે. લોકો યોગ્ય જાણકારીથી આ વિશે ચોક્કસપણે જાણી શકશે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો લીચી કે જે શંકાસ્પદ હોવાનું કારણ જણાવે છે, તો એમાં દર્શાવીએ તો જે મુખ્યત્વે બાબત છે કે લીચીની ખરીદી કરતી વખતે સૌથી પહેલાં તો લીચી જે છે એ કેવી હોવી જોઈએ એ આપણે જોઈએ. તો લીચી જે સામાન્ય રીતે છે કે 1 ઇંચથી મોટી, આપ જોઈ શકો છો કે જેની સાઇઝ 1 ઇંચથી મોટી, લીચીનું જે બહારનું પડ છે એ રેડ કલરનું ચમકીલું હોવું જોઈએ. સાથે સાથે આને તમે પ્રાથમિક રીતે જોશો અથવા સૂંઘશો તો એમાં કોઈ પણ પ્રકારની વાસ ન આવતી જોઈએ. બીજું, આ લીચી છે એ પાકી ગયેલી છે તો સેજ તમે આમાં દબાવવાથી એમાંથી થોડો રસ બહાર નીકળશે. આના ઉપરથી ખાતરી થઈ શકે આ લીચી છે એ ખાવાલાયક છે. ખરેખર જે લીચી ખાવાલાયક નથી એની મુખ્યત્વે આપણે વાત કરીએ તો લીચીની સાઇઝ મેં દર્શાવ્યું એમ 1 ઇંચથી નાની હોય છે અને ટેક્સચરમાં એટલે કે આમ જે આપણે દબાવીએ તો એકદમ હાર્ડ સખત હોય છે. અને બીજું, એનો જે કલર હોય છે એ લીલા કલરનો હોય છે. તો આ પ્રાથમિક ચકાસણી કરીએ આપણે ખબર પડી શકે લીચી ખાવાલાયક છે કે કેમ. તો લોકોએ ખાસ કરીને આ રીતે 1 ઇંચથી મોટી સોફ્ટ લીચી લેવી જોઈએ કે જે દબાવીએ તો આપણે ખબર પડે. સાથે સાથે લોકોએ લીચી ખરીદતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લીચી મોટી સાઇઝની હોય પરંતુ જે લીચીની જે ચામડી સ્કીન છે એ સ્કીન ઇન્ટેક મીન્સ ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ અને એ ટૂટા હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે સાથે જે લીચી છે એના ઉપર કોઈ પણ જાતનું પાણીનો પ્રવાહ અથવા તો બીજું કે કલર કે છાંટેલ ન હોય એ ચકાસણી કરવી જોઈએ. અને આ રીતે પ્રાથમિક દ્રષ્ટિએ ચકાસણી કરતાં આપણે ચોક્કસપણે જાણી શકશું કે આ લીચી ખાવાલાયક છે કે કેમ. એટલે લોકોએ કોઈ પણ જાતની કોઈ પણ ગેરમાન્યતાથી ગભરાવાની જરૂર નથી, પોતાની જાતે નક્કી કરીને કરી શકશે કે આ લીચી ખાવાલાયક છે. સાથે સાથે એકવાર સારી લીચી લીધા પછી લોકોએ એનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ ખૂબ જ અગત્યનું છે. સૌ પ્રથમ તો આ જે રીતે લીચી છે લીચીને આપણે ઘરે લઈ ગયા બાદ એમને વહેતા પાણી એટલે નળના પાણીથી ધોવું જોઈએ કે જેથી કરીને એની ઉપરનું કોઈ કેમિકલ કે બીજો કલર કે બીજું કાંઈ વસ્તુ હોય બેક્ટેરિયા કે જે ધોઈ શકાય. જાહેર જનતાએ લીચીની ખરીદી તથા ઉપયોગ કરતી વખતે 1 ઇંચથી નાની લીલા કલરની હાર્ડની લીચી પાકલી ન હોવાની શક્યતા હોય આવી લીચીનો ઉપયોગ કરવો હિતાવહ નથી. ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળો. સારી લીચી લાલ કલરની ચળકાટવાળી 1 ઇંચથી મોટી અને દબાવવાથી સહેજ લીચીનો રસ આવવો ખરાબ વાસ વગરની હોય છે. વધારે પોચી તથા લીચીની છાલ તૂટી ગઈ હોય તેનો ઉપયોગ ટાળવો. લીચીનો ઉપયોગ કરતા પહેલા તેને નળના વહેતા પાણીથી ધોવી જોઈએ. લીચી ખરીદ્યા બાદ ઠંડા તાપમાને રાખી 1 જ દિવસમાં ઉપયોગ કરવો. લીચીની છાલ મોઢાથી ક્યારેય ન કાઢવી. પ્રથમ હાથેથી હકાલ કાઢ્યા બાદ જ લીચીને ખાવામાં ઉપયોગ કરવો. બાબતોનું ધ્યાન રાખવું તથા સાવચેતી રાખવી જરૂરી છે. આ રોગચાળામાં જ્યારે બાળકો લીચી ફળ ભૂખ્યા પેટે લીધા ત્યારે લીચીમાં જોવા મળતા એક પ્રકારના ઝેર એ આ રોગચાળા માટે સંભવિત કારણ હોવાની શક્યતા દર્શાવેલ છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.